ખાડાઓની જવાબદારી હું છું. મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલનો ફોટો સાથે લોકોને વિરોધ કરવો પડે છે. જવાબદારી એમની જ છે, પણ કરશે નહીં, કારણ કે ઈચ્છા શક્તિનો અભાવ છે. સુરત ખાડે ગયું છે, રાજીનામું આપી દેવું જોઈએ શાલિની અગ્રવાલ સહિત તમામ પાલિકાના જવાબદાર લોકોએ. જો એમનાથી કામ નથી થતું તો પ્રજાની પડખે ઉભા રહીશું અને મદદ કરીશું એ દાવા પણ બંધ જ કરી દો ને. એસી ચેમ્બરમાં બેસવાની આદત છોડો, બહાર નીકળો અને જુઓ કે શું સ્થિતિ છે, પછી નાટકો કરો. જ્યાં જુઓ ત્યાં ખાડા જ ખાડા, કમર તૂટી જાય તે હદ સુધીના ખાડા. તમારે હોસ્પિટલ ભેગા થવું પડશે, પણ સુરતનું તંત્ર રાહ જોશે કે વધુ લોકો હેરાન થાય. શાલિની અગ્રવાલનો ખાડામાં ફોટો રાખી લોકો વિરોધ કરે. બીજી ઘટનામાં બસમાર રસ્તામાં ભરાયેલા પાણીમાં ટેમ્પો ખાબકે છે, માલસામાનને નુકસાન પહોંચે છે, લોકો ફસાય છે. બિસ્માર સ્થિતિ છે, છતાં પણ એસએમસી હજુ પણ નિંદ્રામાં છે. શહેરમાં વકરી રહેલા રોગચાળા મુદ્દે કુમાર કાનાણી પત્ર લખે છે અને કહે છે કે મનપા ગંભીર સ્થિતિમાં પણ એસી ચેમ્બરમાં બેસી કામ કરે છે. આરોપો લગાવ્યા પણ તંત્ર નહીં સુધરે અને લોકો હેરાન થતા રહેશે. આવી જ અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત.